हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण छ चेप्टर तमारू पांच पदार्थों अलगीकरण में पार्ट नंबर त्रण बाष्पीभवन एना माटे तमने प्रवृत्ति आपेली छे छ। हवे ई प्रवृत्ति में आपणे जरूर शेनी छे तो जोईए के बीकर पाणी मीठू त्रिपाई तारनी जाळी अने बंसन बर्नर ते छे आ। हवे जोईए पद्धति पहेला। सौ प्रथम तो शुं करवानुं छे के बीकर में थोड़ू पानी लई आकृति में दर्शाव्या मुजब बंसन बर्नर पर मूकी पानी उकाळो। जो अहींया बंसन छे ने अहींया पानी ने उकाळवा मूके छे। ज्यारे बधुं पानी वराळ थई उड़ी जाय त्यारे बीकर में कोई अवशेष रहेतो नथी ते जुओ। हवे बीकर में थोड़ू पानी लई तेमां मीठू उकाळो। मीठानुं द्रावण स्वच्छ देखाशे। मीठाना द्रावण भरेला बीकर ने धीमा तापे गरम करो। ज्यारे बीकर मांथी बधुं पाणी बाष्पीभवन द्वारा उड़ी जाए त्यारे बीकर में कई अवशेष वधे नहीं वधे छे के नहीं ते तपासवानुं छे। तो जो ये अवलोकन में शुं थाय छे के बीकर में सफेद रंगनो अवशेष छे। आ अवशेष शेनो होय छे तो के मीठानुं होय छे। बाष्पीभवननी रीतथी मीठाना द्रावणमांथी शुं मळे छे? मीठू मेळवी शकाय छे। कई रीतथी? तो के बाष्पीभवननी रीतथी। જોઈએ તો કે આ પ્રવૃત્તિમાં આપણે પાણી અને મીઠાને અલગ કરવા માટે બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કર્યો। પાણીને બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે। બાષ્પીભવન કોને કહેવામાં આવે છે? તો કે પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની પ્રતિક્રિયાને બાષ્પીભવન કહે છે। જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવન સતત થતી પ્રક્રિયા છે। તમને શું લાગે છે કે મીઠું ક્યાંથી આવ્યું હશે? દરિયાના પાણીમાં ઘણા ક્ષાર આવેલા હોય છે। આમાંનો એક ક્ષાર સામાન્ય મીઠું છે। જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી કેવું થઈ જાય છે? ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે। થોડા દિવસોમાં જ પાણીનું સંપૂર્ણ શું થઈ જાય છે? બાષ્પીભવન, એટલે કે સુકાઈ જાય છે અને પાછળ ઘન ક્ષારો રહી જાય છે। આકૃતિ 5.12 તે અહીંયા આ ક્ષારોનું વધુ શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે। જો અહીંયા દરિયામાંથી પાણીમાંથી મીઠું મેળવવું। અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ। મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈ। ઘણીવાર મિશ્રણમાંના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી, એટલે કે એક પદ્ધતિ જ ના હોય। આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે। એના માટે તમને પ્રવૃત્તિ 7 આપેલી છે। તો સાધન સામગ્રીમાં શેની જરૂર પડે? તો કે રેતી અને મીઠાનું મિશ્રણ, પાણી, પ્યાલો, 3 બીકર, ગળણી, કીટલી, ધાતુની પ્લેટ, બરફ અને ગેસ સ્ટવ। હવે જોઈએ શું કરવાનું? તો કે સૌ પ્રથમ રેતી અને મીઠાના મિશ્રણને બીકરમાં લઈ તેમાં થોડુંક પાણી ભરો। બીકરને થોડો સમય બાજુ પર રહેવા દો। આથી રેતી બીકરના તળિયે જમા થશે અને મીઠું પાણીમાં દ્રાવ્ય થશે। બીકરને ધીમેથી કાળજીપૂર્વક નમાવી સ્વચ્છ પાણીને પ્યાલામાં એકઠું કરો। બીકરમાં ભીની રેતી બાકી રહી જશે। નિતારેલા પાણીને ફિલ્ટર પેપર અને ગળણીની મદદથી બીકરમાં ગાળી લો। ગાળેલા પાણીમાં મીઠું દ્રાવ્ય સ્વરૂપે હશે, તેમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે। ગાળેલા પ્રવાહીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો। કીટલીને ગરમ કરો અને તેમાંના પ્રવાહીને ઉકળવા દો। ધાતુની પ્લેટમાં થોડો બરફ લો। પ્લેટને બરફ સહિત કીટલીના નાળજાથી સહેજ ઉપર પકડી રાખો। આથી કીટલીમાંથી બહાર નીકળતી વરાળ ઠંડી પડે અને પાણી બનશે। આ પાણીને બીકરમાં એકઠું કરો, તેનો સ્વાદ ચાખો। બધું જ કીટલીનું પાણી બાષ્પીભવન થઈને ઉડી જાય છે ત્યારે કીટલીમાં શું બચે છે? તો કે કીટલીમાં મીઠું બચે છે અને બરફવાળી પ્લેટને નીચે મૂકેલા બીકરમાંથી સ્વાદરહિત શુદ્ધ પાણી મળે છે। આના ઉપરથી આપણે શું કરી શકીએ? જો અહીંયા આપેલું છે કે નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયાઓ દ્વારા રેતી અને મીઠાના મિશ્રણમાંથી ઘટકો અલગ કરી શકાય છે। હવે જોઈએ કે જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું શું થાય છે? સઘનન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બને છે। પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સઘનનથી થાય છે। પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં શું થાય છે? રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? ઘનીભવન કહે છે। તમે ક્યારેય થોડીવાર પહેલાં જ ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપા જોયા છે? તો કે હા, બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય છે, પછી કેટલીમાં શું બચે છે? માત્ર મીઠું।
પાણી નિતારણ ગાળણ બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું રેતી અને પાણીને અલગ કર્યા. પહેલીવાર મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી વખતે ત્યારે તેને મુશ્કેલી પડે. તેણે મીઠાના એક પેકેટથી થોડી રેતી પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું. પછી તેણે પ્રવૃત્તિ 7માં દર્શાવેલી પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો. તેણે જાણ્યું કે તેણે જેટલું મીઠું હતું તેમાંથી તે બહુ થોડું મીઠું પાછું મેળવી શકે છે. ભૂલ થઈ હશે. શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે? પ્રકરણ 4માં આપણે શીખ્યા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બને છે. આ પદાર્થો પાણીમાં કેવા હોય છે? દ્રાવ્ય હોય છે તેમ કહી શકાય. જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુને વધુ જે તે પદાર્થ ઉમેરતા જઈએ તો શું થાય છે? એના માટે તમને પ્રવૃત્તિ 8 આપેલી છે. તેમાં સૌપ્રથમ આપણે શું કરવાનું? સાધન સામગ્રી તો એક બીકર મીઠું પાણી અને ચમચી, આ 4 વસ્તુની જરૂર પડે છે. પછી શું કરશું? તો કે પદ્ધતિ કરીએ તો કે એક બીકરમાં 1/2 કપ જેટલું પાણી લો. બીકરમાં 1 ચમચી જેટલું મીઠું નાખી તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ફરીથી 1 ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો. દર વખતે 1 ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવો. જ્યારે મીઠું ઓગળ્યા વગર જ બીકરમાં તળિયે પડી રહે ત્યારે મીઠું ઓગળવાનું બંધ કરો. બીકરમાંના દ્રાવણને ગાળી લો અને આ દ્રાવણ મીઠાનું શું થયું છે? સંતૃપ્ત દ્રાવણ થયું તેમ કહેવાય. હવે અવલોકન તરીકે શું આપણે નક્કી કરી શકીએ કે પહેલી એ રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવામાં ક્યાં ભૂલ થઈ હશે તેનો સંકેત અહીંયા છે. કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે. તેના કરતાં પણ મીઠાનો જથ્થો ઘણો વધારે હશે. જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે અને તે રેતી સાથે જ રહી ગયું હોવું જોઈએ, જે પાછું મેળવી શક્યું નહીં. તેણે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની મુશ્કેલી નિવારી શકી હોત. એટલે કે તેણે ઓછા પાણીનો ઉપયોગ કર્યો, વધારે પાણીનો ઉપયોગ કર્યો હોત તો શું થાત? તો તે મીઠું વધારે મેળવી શકત. માની લો કે તેની પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી, તો શું બીજો કોઈ રસ્તો છે કે જેથી દ્રાવણ સંતૃપ્ત થાય તે પહેલાં પાણીમાં વધુ મીઠું ઓગળી શકાય છે? ચાલો પ્રયત્ન કરીએ અને પહેલીને મદદ કરીએ. તેના માટે પ્રવૃત્તિ 9 આપેલી છે.